મહત્વના અપડેટ સુરતથી. સુરતમાં મસાલાના વેપારીને ત્યાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે. આરોગ્ય અને ફૂડ વિભાગના અધિકારીઓ શહેરના 8 ઝોનમાં અલગ અલગ સ્થળો પર મસાલાનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં પહોંચ્યા અને તપાસ હાથ ધરી. મસાલાઓમાં કલરનું મિશ્રણ, ઓછું પ્રમાણ તેમજ ધાણા જીરાનું અંદર લાકડાની વેરના મિશ્રણને લઈને ચકાસણી કરાઈ. આરોગ્ય વિભાગની ટીમે વેપારીઓને ત્યાંથી મરચાની ભૂકી તેમજ હળદર સહિતના સેમ્પલ પણ લીધા. સેમ્પલનો બેસુની લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવશે, જેનો રિપોર્ટ 14 દિવસ બાદ આવશે. જો સેમ્પલ ફેલ જણાશે તો વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. વધુ વિગતો સાથે સંવાદદાતા રાકેશ ફોન લાઇન પર. રાકેશ, શું જાણકારી આરોગ્ય અને ફૂડ વિભાગની કાર્યવાહી અંગે? જી વિવેક, સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા આજરોજ દરોડાની આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના 8 ઝોનની અંદર જે મસાલાનું વેચાણ કરતા વેપારીઓના ત્યાં દરોડા પાડી અને હળદર, દાણા, જીરું, મરચાની ભૂકી સહિતના મસાલાઓના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. આરોગ્ય અને ફૂડ વિભાગના જણાવ્યા અનુસાર કેટલાક વેપારીઓ છે તે મસાલાની અંદર જે કલરનું મિશ્રણ અને તેલનું ઓછું પ્રમાણ સહિત જે લાકડાની વેર છે તે દાણા જીરુની અંદર મિશ્રણ કરી અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે અને જે બાબતને ધ્યાનમાં રાખી આ આરોગ્ય ફૂડ વિભાગ દ્વારા આ દરોડા પાડવામાં આવ્યા છે. જ્યાં અલગ અલગ જે મસાલાઓના સેમ્પલ છે તે લેવામાં આવ્યા છે અને આ સેમ્પલો પૃથ્થકરણ માટે લેબોરેટરી ખાતે મોકલવાની તજવીજ છે તે હાલ હાથ ધરવામાં આવી છે. 14 દિવસ બાદ જે મસાલાઓના સેમ્પલનો રિપોર્ટ આવશે અને જો રિપોર્ટમાં કોઈ ક્ષતિ જણાશે તો વેપારી સામે કોડ કાર્યવાહી સહિતની જે પેનલ્ટી વસૂલવા અંગેની કામગીરી અને કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે. તે પ્રકારે આરોગ્ય અને ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે. જો કે અધિકારીઓનું એ પણ કહેવું છે કે જે પ્રકારે મસાલાની અંદર કલરનું મિશ્રણ, તેલનું ઓછું પ્રમાણ અને લાકડાની વેરનું જે મિશ્રણ કરવામાં આવે છે તેને લઈને લોકોના આરોગ્ય માટે પણ આ ખૂબ જ જોખમકારક રીતે સાબિત થાય છે અને તેના કારણે જ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા આવા વેપારીઓ સામે આજરોજ તવાઈ બોલાવવામાં આવી છે અને વેપારીઓને શોધી કાઢવા માટે જે સેમ્પલો છે તે લેવામાં આવ્યા છે. તો કે હવે જોવાનું એ રહે છે કે 14 દિવસ બાદ જ્યારે રિપોર્ટનો સેમ્પલોનો રિપોર્ટ આવશે ત્યારે કયા સેમ્પલો સતીયુક્ત જણાય આવે છે અને કાર્યવાહી કરવામાં આવે છે. જી આભાર રાકેશ, અમારી સાથે જોડાઈ જાણકારી આપવા બદલ. તો સુરતમાં આરોગ્ય અને ફૂડ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે, જેમાં અલગ અલગ ઠેકાણા ઉપર દરોડા પાડવામાં આવ્યા અને મસાલાના સેમ્પલ લેવામાં આવ્યા છે. આરોગ્ય અને ફૂડ વિભાગને મળતી ફરિયાદોના પગલે મસાલાની અંદર પણ ભેળસેળ કરવામાં આવતી હોવાની વ્યાપકો ફરિયાદ ભૂતકાળમાં પણ મળી છે. ત્યારે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા આજે તમામ ઝોનની અંદર આ પ્રકારે જે હાલ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને અલગ અલગ સ્થળો પરથી મસાલાના જે સેમ્પલો છે તે હાલ લેવામાં આવી રહ્યા છે. સુરતના હરજન વિસ્તારના દ્રશ્ય છે કે જ્યાં મસાલાના વેપારીના ત્યાંથી જે સેમ્પલો છે તે હાલ લેવામાં આવી રહ્યા છે. અતિ મહત્ત્વનું છે કે કેટલાક જે છે ભેળસેળ યુક્ત મસાલાનું પણ વેચાણ જે છે તે કરવામાં આવતું હોય છે. જે તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા આજે આ પ્રમાણે સુરતના અડજણ ખાતે જે વેપારીઓના તા છે તે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા આ તમામ સેમ્પલો છે તે હાલ સીલ કરવામાં આવી રહ્યા છે, જેમાં ખાસ હળદર અને મરચાની ભૂકીના જે સેમ્પલો લેવામાં આવ્યા છે અને આ સેમ્પલો છે તે હાલ સીલ કરી અને પૃથ્થકરણ માટે લેબોરેટરી ખાતે મોકલવાની જે તજવીજ છે તે હાલ હાથ ધરવામાં આવી રહી છે. તમામ જે 8 ઝોન આવેલે છે, 8 ઝોનની અંદર આજે પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગની અલગ અલગ ટીમો દ્વારા આ કામગીરી છે તે હાલ કરવામાં આવી રહી છે. લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા વેપારીઓને શોધી કાઢવા માટે ખાસ આ જે કાર્યવાહી છે તે આજરોજ કરવામાં આવી રહી છે. પાલિકા અધિકારી આપણી જોડે ઉપસ્થિત છે, સીધી વાત કરીશું તેમના જોડે. આજે સૌપ્રથમ જણાવો છો કેટલા ઝોનની અંદર આ પ્રકારની કાર્યવાહી ચાલી રહી છે અને કઈ રીતની ભેળસેળની જે ફરિયાદ મળતી હોય છે? આજરોજ સુરત મહાનગરપાલિકાના તમામ ઝોન એટલે કે અડાજણ, કતારગામ, સરથાણા, યોગી ચોક, વરાછા તથા અઠવા લાઇન્સ અને ઉધના ખાતે મરી મસાલાનું ઉત્પાદન તથા વેચાણ કરતા મંડપોનું તપાસણી કરી નમૂના લેવા અંગેની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. જેમાં જનરલી હળદર, મરચા પાવડર, પછી ધાણા જીરું પાવડર જે દળીને આપે છે તેના નમૂનાઓ લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવશે અને
તેમનો પૃથક્કરણ અહેવાલ આવ્યા છે, આગળની કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને આપણે વાત કરવામાં આવે તો કયા પ્રકારની જે મસાલાની અંદર ભેળસેળ કરવામાં આવતી હોય છે ને તેની સીધી અસર છે તે લોકોના આરોગ્ય પર પડતી હોય છે? જનરલી મરી મસાલામાં કેવું તેલનું મરચા પાવડર તેમાં તેલનું પ્રમાણ ઓછું હોઈ શકે, કલર પણ ઘણા નાખી શકે, પછી હળદર પાવડરમાં કલર નાખી શકે, ધાણા જીરું પાવડર છે એમાં લાકડાનો વેર પણ હોઈ શકે, એ પ્રકારની ભેળસેળ જનરલી જોવા મળે છે. લોકોના આરોગ્ય માટે આ કેટલું જોખમકારક? હા, આરોગ્ય એ જો ભેળસેળ મળે તો આરોગ્ય માટે નુકસાનકારક છે. હવે કેટલા દિવસ બાદ આ સેમ્પલોના રિપોર્ટ આવશે ને ત્યારબાદ જો કશુરવાર જણાવશે તો કઈ રીતની કાર્યવાહી કરાશે? એમ કાયદા મુજબ 14 દિવસની અંદર રિઝલ્ટ આવે, પણ જેમ બને તેમ જલ્દી અમે મંગાવવાની કોશિશ કરીશું. ત્યારે પગલાં કઈ રીતના ભરશે? સેમ્પલ ફેલ થશે જો ફેલ થાય તો અલગ અલગ સબ સ્ટાન્ડર્ડ હોય તો એજ્યુકેશન પેનલ્ટી તથા કોર્ટ કેસ અંગેની કાર્યવાહી ચાલે, સબ સ્ટાન્ડર્ડ અનસેફ જે રીતે હોય તે પ્રમાણે. તો બિલકુલ જે પ્રકારે હાલ સેમ્પલો લેવામાં આવી રહ્યા છે પૃથ્થકરણ માટે, હાલ લેબ ખાતે મોકલવાની જે તજવીજ હાથ ધરવામાં આવી રહી છે, 14 દિવસ બાદ છે તે સેમ્પલોનો રિપોર્ટ આવશે અને રિપોર્ટમાં જો કોઈ ક્ષતિ જણાશે તો કોર્ટ કેસ સહિતની જે કાર્યવાહી છે અથવા પેનલ્ટી વસૂલવા અંગેની પણ કાર્યવાહી છે તે કરવામાં આવશે. ખાસ જે પ્રકારે અધિકારીએ જણાવ્યું તેમ કે મસાલાની અંદર પણ તેલનું પ્રમાણ ઓછું અથવા સાથે જે કલરનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે જેના કારણે લોકોના જે આરોગ્ય માટે ખૂબ જ જોખમકારક છે, અને આ બાબતોને લઈને આજે સુરત શહેરના તમામ ઝોનની અંદર આ પ્રકારે દરોડા પાડી અને મસાલાના વેપારીઓના ત્યાંથી હળદર મરચાંની ઉકીના જે હાલ સેમ્પલો છે તે લેવામાં આવ્યા છે. જોકે હવે જોવાનું એ રહે છે કે આ સેમ્પલોનો રિપોર્ટ આવ્યા બાદ કેટલા અને કયા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે. કેમેરા પર્સન ભટ્ટ સાથે રાકેશ ભ્રમભટ્ટ.